અહીંયા સૌથી પહેલા આપણી પાસે છે સાદું પાણી. સાદા પાણીની અંદર આપણે એક બેટરીનો છેડો અને એક બલ્બનો છેડો મિક્સ કરતા બલ્બ પ્રકાશિત થાય છે, જે દર્શાવે છે કે આપણે જે ડ્રિંકિંગ વોટર જે આપણે લઈએ છીએ તે કેવું છે, સુવાહક. એ પછી ડિસ્ટિલ વોટર, નિસ્યંદિત પાણી. નિસ્યંદિત પાણીને આપણે ચેક કરીએ તો કેવું દેખાય છે, નિસ્યંદિત પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો એકદમ માઇનર દેખાય છે, બહુ ઓછો. એ પછી નંબર આવશે, આપણે લીંબુને ચેક કરીએ કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો, તેમાંથી બી પસાર થાય છે. એ પછી નંબર આવશે ખાંડવાળું પાણી, એમાં આપણે ચેક કરીએ તો તેમાંથી બી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એ પછી બટાકો, એમાં આપણે ચેક કરીએ, એક ધ્રુવ આ બાજુ, બીજો ધ્રુવ આ બાજુ, બટાકામાંથી બી વિદ્યુત પ્રવાહ પસાર થાય. એ પછી નંબર આવશે મીઠાવાળું પાણી, મીઠાવાળા પાણીમાં ખૂબ જ પાવરફુલ લાઇટ આપણને દેખાય છે, મીઠામાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પછી સરકો, સરકાને આપણે ચેક કરીએ, સરકામાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એ પછી આવે છે મધ, મધને ચેક કરીએ, મધમાંથી પસાર થાય છે પણ બિલકુલ માઇનર, નોર્મલ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એ પછી આવે છે પેન્સિલ, જેમાં ગ્રેફાઇટ હોય છે, આપણે એના બંને ધ્રુવોને ચેક કરીએ, એક ધ્રુવ નાતરો જોઈન્ટ કરીએ, બીજા ધ્રુવ નાતરો જોઈન્ટ કરીએ, તો પેન્સિલ ગ્રેફાઇટમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય. એ પછી આવે છે તાંબાનું તાર, તાંબાનો તાર તો સુપર બતાવશે, જો વિદ્યુત પ્રવાહ પસાર થાય. હવે છેલ્લા આવે છે તેલ, ઓઇલ, ઓઇલને આપણે ચેક કરીએ, ઓઇલમાંથી પસાર થતું નથી.